दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। मित्रों अगौना लेक्चर में आपणे वात करी थी प्रमाण सूचक सूत्र ने आण्विक सूत्र बराबर छे कि स्टेप बाय स्टेप प्रमाण सूचक सूत्र केवी रीते शोधी शकाय अने जो आण्विक दळ आप्यो होय तो आण्विक सूत्र केवी रीते शोधी शकाय ध्यान राखजो। तो आने लगता आपणे बे त्रण एक्जाम्पल गणीए छीए मित्रों अने ए एक्जाम्पल बराबर ध्यान थी गणशो बराबर छे तो आपने आ प्रकार प्रश्न कारण आवाज एक्जाम्पल आवशे ए लगभग त्रण थी चार गुणना आवशे। आपने खबर छे कि नीट नी परीक्षा नो प्रश्न के JEE नो प्रश्न चार गुणो जो आवे छे सीधो ज खोटो पड़े सीधा माइनस वन साचो पड़े तो चार 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 मिली जाए। एटले आवा प्रश्नों में खूब ज गंभीरता राखवी जरूरी है सहज पण भूल न थाय ए प्रमाणे आपणे एक्जाम्पल गणीशुं। तो एक्जाम्पल आपणे गणीए छीए मित्रों ध्यान राखजो एक एक्जाम्पल हूँ रकम लखू छू बराबर छे अने ए रकम ने ध्यान में राखी अने आपणे आपणा जे स्टेप हता एने अनुसरीशुं बराबर छे ए स्टेप ने आपणे अनुसरीशुं। मित्रों जो मैं एक रकम लखी छे कि एक संयोजन 40% कार्बन 6.66% हाइड्रोजन 53.33% ऑक्सिजन धरावे छे। जो संयोजन नो मोलर दल 180 ग्राम इंटू मोल इनवर्स होय तो संयोजन नो प्रमाण सूचक सूत्र अने आण्विक सूत्र शोधो। मित्रों अपना कॉलम केवी रीते पाडवाना मैं तमने कही तो अगौना लेक्चर में तमने खबर हशे कि छ कॉलम आपणो दाखलो गणीशो। पहेलू लखीशु तत्व पछी ए तत्व नो परमाणविक दल दल पछी एना टका अथवा दल टका जे आप्या होय ए बराबर छे पछी परमाणुना मोल जे तत्व लीधु छे एना मोल लेवाना पड़शे ध्यान राखजो बराबर छे अथवा तत्वना मोल लीधा पछी सादो गुणोत्तर लेवानो सादो गुणोत्तर અને પછી એની નજીકની પૂર્ણાંક સંખ્યા આટલા કોલમમાંથી આપણે પસાર થવાનું છે ધ્યાન રાખજો બરાબર છે। તો હવે તમને ખબર છે કે એક્ઝામ્પલની અંદર તત્વો કેટલા છે તો ત્રણ છે। બીજું યાદ રાખવાનું કે ત્રણેય ટકાનો સરવાળો તમારે કરી જોવાનો બરાબર છે। જેટલા તત્વો આપ્યા એ બધા તત્વોના ટકાનો સરવાળો કરવાનો 100 થવો જોઈએ કેટલો થવો જોઈએ 100 આપણે જે આપીએ છીએ રકમ પ્રમાણે ગણો 53.6 40 અને 0.33.66 ભેગું કરશો તો 99.99 એટલે લગભગ 100 કહેવાય બરાબર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી। માની લો કે તમને તત્વમાં અરે સંયોજનમાં બે તત્વ આપે એકના 50% બીજાના 8% તો 100 થયા નહીં તો શું કરશો તો બાકીના ટકા એ ઓક્સિજન છે શું માની લેવાનું ઓક્સિજન ધ્યાન રાખજો બરાબર છે। બધા ટકાનો સરવાળો 100 ન થાય તો યાદ રાખો કે જે ટકા આપ્યા છે એ બધાનો સરવાળો કરો બાકીના વધ્યા એ પર્સન્ટેજ ઓક્સિજનના છે એમ તમારે માની લેવાનું છે। તો હવે તમારી પાસે તત્વો ત્રણ છે મિત્રો કાર્બન છે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે ધ્યાન રાખો ત્રણ તત્વો છે। કાર્બનનું પરમાણુ દળ તમે જાણો છો 12 છે હાઇડ્રોજનનું 1 છે ઓક્સિજનનું 16 છે બરાબર। હવે દરેકના ટકા લખી દીધો કાર્બન 40% છે બરાબર છે ટકા લખી દીધા પર્સન્ટેજ એટલે હું ટકા દર્શાવતો નથી પાછળ। હાઇડ્રોજન 6.66% છે અને ઓક્સિજન છે 53.33% બરાબર છે ધ્યાન રાખજો। હવે તમને ખબર છે કે આગળ થિયરીકલ મેં વાત કરી કે પરમાણુના મોલ શોધવા માટે આપણે શું કરવું તો પરમાણુના મોલ શોધવા માટે આપણે ટકાને કોના વડે ભાગીશું પરમાણુ દળ વડે તો ટકા 40 ભાગ્યા 12 કરીએ ધ્યાન રાખજો સાદુરૂપ આપજો તમે
बराबर जी आता हो। 6.66 भाग्या हाइड्रोजन परमाणु दल एक छे तो बराबर 53.33, ऑक्सीजन परमाणु दल 16 छे तो 16 बराबर। तो 40 भाग्या 12 करो मित्रों कितना आवशे तो 3.33 आवशे, आवशे कि नहीं? आ 6.66 ज आवशे कारण भाग्य एक छे। અને ઓક્સિજનનો ગણી જુઓ તો એ કેટલું આવશે મિત્રો તો એ પણ તમારી પાસે 3.33 આવશે। ચલો આટલું તો આવડે બરાબર છે। હવે સાદો ગુણોત્તર, તો સાદા ગુણોત્તર માટે શું કરવાનું ધ્યાન રાખજો, હું જે દાખલા ગણાવું છું એક બરાબર ગણજો, બીજામાં પ્રોબ્લેમ નહીં થાય। તો શું કરશો તો હવે આ ગુણોત્તરમાં નાનામાં નાનો ગુણોત્તર કયો છે 3.33, તો એના આપણે દરેક ગુણોત્તરને ભાગીએ તો અહીંયા લખીશું 3.33 ભાગ્યા 3.33 બરાબર જે આવે 6.66 ભાગ્યા 3.33 જે આવે 3.33 ભાગ્યા 3.33 બરાબર જે આવે। તો સાદરૂપ આપો તો આનો જવાબ એક આવશે, અહીંયા લગભગ બે આવશે, અહીંયા એક આવશે, અને નજીકની પૂર્ણાંક સંખ્યા તો એક બે અને એક થઈ ગયું બરાબર છે। તો હવે તમારી પાસે ધ્યાન રાખજો, હવે તમારી ગણતરી અહીંયા પૂરી થઈ નથી, ધ્યાન રાખજો આના ઉપરથી તમને નજીકનો ગુણોત્તર સંખ્યા મળી છે, તો આના ઉપરથી તમે લખી શકો કે માટે સંયોજનનો પ્રમાણ સૂચક સૂત્ર, સંયોજનનો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે મિત્રો, તો સી એક છે, એચ બે છે, ઓ એક છે, તો સી એચ ટુ ઓ, આ એક જવાબ તમારો મળ્યો, કયો? પ્રમાણ સૂચક સૂત્ર મળ્યો। શું મળ્યું છે? પ્રમાણ સૂચક સૂત્ર। હવે તમને આણ્વીય દળ આપ્યું છે તો આપણે આણ્વીય સૂત્ર શોધીશું। હવે તમે જોશો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર, તો તમે જુઓ કાર્બન એક છે તો કાર્બન નું 12 મૂકી દઈએ, હાઇડ્રોજન બે છે તો 2 × 1 મૂકી દઈએ, ઓક્સિજન નું 16 છે તો 30 જવાબ આવશે ગ્રામ સૂત્ર દળ ઇન્વર્સ અથવા ગ્રામ પ્રતિ સૂત્ર દળ, ક્લિયર? હવે તમારી જોડે આણ્વીય દળ હોય અથવા મોલર દળ હોય અને પ્રમાણ સૂચક સૂત્ર દળ હોય તો સીધું આપણે ગણી શકીએ કે માટે ગુણક સંખ્યા એન બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ, આણ્વીય દળ મિત્રો કેટલું છે 180, સૂત્ર દળ કેટલું છે 30, તો તમારો જવાબ આવ્યો 6, તો ગુણક સંખ્યા n મળી ગઈ। હવે તમારે આણ્વીય સૂત્ર શોધવું છે તો માટે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, એન કેટલા છે તો 6 બરાબર છે, સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર શું છે સી એચ ટુ ઓ, તો 6 વડે દરેકને ગુણીએ તો સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ, આ થયું આણ્વીય સૂત્ર। મિત્રો ઘણીવાર જો બાષ્પ ઘનતા આપી હોય તો પણ મેં તમને કહેલું છે કે આણ્વીય દળ કેટલું થાય, તો આણ્વીય દળ બરાબર 2 × બાષ્પ ઘનતા, ખબર પડશે આણ્વીય દળ બરાબર 2 × શું થશે બાષ્પ ઘનતા। મિત્રો આવો સેમ એક બીજો દાખલો આપણે ગણીએ છીએ, ધ્યાન રાખજો બરાબર છે, બીજા દાખલાની રકમ પણ હું લખું છું, કોષ્ટક હું રાખીશ, જે તત્વ જરૂર પડશે આપણે કરીશું। મિત્રો સેમ પરિસ્થિતિમાં આપણે બીજો દાખલો લઈએ છીએ, ધ્યાન રાખજો કે એક સંયોજન
58.54% કાર્બન, 4.06% હાઇડ્રોજન, 11.38% નાઇટ્રોજન અને બાકીનો વધ્યો એ ઓક્સિજન, બાકીનો વધ્યો એ 26.02% છે. બરાબર છે? જો સંયોજનનો મોલર દર તમને આપી છે 123 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આપણે શોધવું છે. તો મિત્રો, દાખલા માટે આ જ પ્રમાણે તમારે કોલમ પાડી દેવાના, મેં તમને પહેલા જ કહ્યું. બરાબર છે? કોલમમાં પહેલા તત્વ, પરમાણ્વીય દળ, ટકા, પરમાણુના મોલ, સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યા. બરાબર છે? તો તત્વ તમને ચાર આપ્યા છે. ચારે તત્વો લાંબા લાઈનસર આપણે જોઈએ તો પહેલું તત્વ કાર્બન, પછી હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે. ચાર તત્વો છે, ગેપ રાખીને મેં લખી દીધા છે. કાર્બનનું પરમાણ્વીય દળ તમને ખબર છે 12 છે, હાઇડ્રોજનનું 1 છે, ઓક્સિજનનું 16 છે, નાઇટ્રોજનનું 14 છે. બરાબર? ટકાની વાત કરીએ તો ટકા તમને આપેલા છે 58.54%, 4.06%, 11.38% અને 26.02%. આ તમને આપેલું છે. બાકીનું કામ આપણે કરીશું. શું કરવાનું? પરમાણુના મોલ માટે તો ટકાને પરમાણ્વીય દળ વડે ભાગીએ. ટકાને કોના વડે? પરમાણુ દળ. તો અહીંયા લખીશું 58.54 ભાગ્યા 12 કરી દો જે આવતા હોય, 4.06 ભાગ્યા 1 કરીએ જે આવે, 11.38 ભાગ્યા 16 કરીએ. બરાબર છે? અને નાઇટ્રોજન છે 26.02 ભાગ્યા 14 કરીએ આપણે. સોરી, ભૂલ ના થાય ધ્યાન રાખજો મિત્રો. હા, નાઇટ્રોજનના ટકા છે કેટલા મિત્રો? હા, અહીંયા ભૂલ થાય છે આપણી. ઓક્સિજનના ટકા તમને 26.02 આપ્યા છે. સોરી, ધ્યાન રાખજો, 26.02 આપ્યા છે. અથવા તત્વો બદલી દઈએ, ચાલો આમ કરીએ આપણે કે નાઇટ્રોજન છે, ઉપર નાઇટ્રોજન રાખીએ, નીચે ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ દળ 14, ઓક્સિજનનો 16 છે. નાઇટ્રોજનના ટકા તમને આપી 11.38 અને ઓક્સિજનના જે 26.02. સુધારો કરજો જરા. બરાબર છે? તો અહીંયા હું લખીશ 11.38 ભાગ્યા 14 કરીશ. બરાબર જે આવે 26.02 ભાગ્યા 16 કરીશ જે આવે એ. ચલો મિત્રો, સાદું બાબો જરા. તો 58.54 ભાગ્યા 12 કરો કેટલા આવશે? તો લગભગ કેટલા આવે છે? 4.87. હાઇડ્રોજન માટે 4.06 ના 06 જ રહેશે. ચલો 11.38 ભાગ્યા 14 કરો તો કેટલો આવશે મિત્રો? 0.81. અને 26.02 ભાગ્યા 16 કરીએ તો એ તમારા આવે છે 1.62. ચલો, પરમાણુના મોલ મળી ગયા. ચલો, સાદો ગુણોત્તર શોધવો છે તો હવે આપણે શું કરીશું? તો સૌથી નાનો ગુણોત્તર કયો? તો 0.81. એને દરેક ગુણોત્તર ધ્યાન રાખજો, દરેક ગુણોત્તરને આના વડે ભાગવાનો. અહીંયા હું લખીશ 4.87. ધ્યાન રાખજો, 4.87 ભાગ્યા 0.81 કરીશ જે આવે. કોષ્ટકમાં આ બધી વિધિ કરી દેવાની. બરાબર છે? પછી 4.06 ભાગ્યા 0.81 બરાબર જે આવતા હોય, 0.81 ભાગ્યા 0.81 જે આવતા હોય એ, 1.62 ભાગ્યા 0.81 બરાબર. ચલો, 4.87 ભાગ્યા 0.81 કરો તો કેટલા આવશે મિત્રો? તો 6.01 આવે છે. 6.01 બરાબર. 4.06 ભાગ્યા 0.81 કરો તો કેટલા આવે છે? 5.01. પાંચ પોઈન્ટ ઝીરો એક
આનો તો એક આવે જ અને આનો લગભગ બી આવે છે. ચલો આની નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી? તો છ. આ પાંચ, આ એક અને આ બે, બરાબર છે મિત્રો? તો આના ઉપરથી તમે સીધું જ હવે લખી શકો પ્રમાણ સૂચક સૂત્ર. તો લખી શકીશ અહીંયા આગળ ધ્યાન રાખજો કે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર, અથવા સીધું લખીશ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. સી કેટલા છે? છ. તો સી સિક્સ, એચ ફાઈવ, એન ઓ ટુ છે બરાબર. હવે આના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્રદળ ગણીએ. તો પ્રમાણ સૂચક સૂત્રદળ બરાબર, તો પ્રમાણ સૂચક સૂત્રદળ ગણશો તો કાર્બન છ છે, તો છ ગુણ્યા બાર કરીશું, કાર્બન નું પ્રમાણ દળ બાર છે. હાઇડ્રોજન પાંચ છે તો પાંચ ગુણ્યા એક કરીશું. નાઇટ્રોજન એક છે તો એક ગુણ્યા ચૌદ કરીશું, વત્તા ઓક્સિજન બે છે તો બે ગુણ્યા સોળ કરીશું. તો એ કેટલું આવશે મિત્રો? તો એકસો ત્રેવીસ. કેટલું આવશે? ગણી જુઓ જરા. બાર છક બોતેર, વત્તા પાંચ, વત્તા ચૌદ, વત્તા બત્રીસ, બરાબર છે? ધ્યાન રાખજો, બત્રીસ, ચૌદ, પાંચ અને બોતેર, બરાબર છે? તો આ ગ્રામ પ્રતિ સૂત્રદળ આવ્યો, અથવા પ્રમાણ સૂચક સૂત્રદળના સંદર્ભમાં છે. ચલો સંયોજનો આણ્વિક દળ કેટલું આપ્યું છે? એકસો ત્રેવીસ. તો આપણે ગુણક સંખ્યા એન ગણીએ. તો ગુણક સંખ્યા એન બરાબર આણ્વિક દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રદળ. તો બરાબર આણ્વિક દળ કેટલું છે મિત્રો? એકસો ત્રેવીસ. સૂત્રદળ કેટલું છે? એકસો ત્રેવીસ. ગુણક સંખ્યા કેટલી આવી? એક. અને ગુણક સંખ્યા એક હોય તો તમને ખબર છે કે આણ્વીય સૂત્ર એ જ પ્રમાણ સૂચક સૂત્ર બન્યું. માટે આણ્વીય સૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. એન કેટલા છે? એક છે. પ્રમાણ સૂચક સૂત્ર શું હતું? સી સિક્સ, એચ ફાઈવ, એન ઓ ટુ હતા. તો જવાબ થયો તમારો સી સિક્સ, એચ ફાઈવ, એન ઓ ટુ અથવા ઓ ટુ એન, જે લખો લખાય. જનરલી કાર્બનિક સંયોજનમાં પહેલા કાર્બન લખીએ છીએ બરાબર. કોઈને એમ થાય સાહેબ કાર્બન કેમ પહેલો રાખ્યું? પછી હાઇડ્રોજન આવે છે, પછી બાકીના તત્વો આવે છે, બરાબર છે? એટલે એ પ્રમાણે આપણે સૂત્ર લખીએ છીએ. ધ્યાન રાખજો મિત્રો. મિત્રો એક સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે, એ પહેલાં આપણે ગણીએ છીએ, ધ્યાન રાખજો બરાબર. સાદો જ છે જો કે. મિત્રો મેં એક સ્વાધ્યાયનો દાખલો લખ્યો છે કે આયનનો એક ઓક્સાઇડ છે, એફિનો ઓક્સાઇડ, જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. અહીંયા આણ્વિક દળ આપ્યું નથી એટલે પ્રશ્ન નથી. બીજું કે તમને એફિનું પરમાણુ દળ તમને આપ્યું છે મિત્રો, ધ્યાન રાખજો, 55.85. ના આપ્યું હોય તો કોઈ ચિંતા નહીં, 56 આપણે લઈ લેવાના. કેટલા લેવાના? 56. અને ઓક્સિજનનું 16 છે જ. એટલે હવે આપણી જોડે બે તત્વોના ટકાનો સરવાળો કરો. પહેલું કામ એ કરવાનું, ભૂલતા નહીં. કોઈ પણ આવો દાખલો આપે એટલે ટકાનો સરવાળો કરી દેવાનો. 100 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 100. જો 100 ન થાય તો સમજી લેવાનું કે બાકી જે વધારાના ટકા વધ્યા એ કોના હશે? ઓક્સિજનના હશે. કોના હશે? ઓક્સિજનના. ધ્યાન રાખજો. એટલે અહીંયા ટકાનો સરવાળો 100 થઈ જાય છે. તો મિત્રો આપણી જોડે બે તત્વો છે આગળ, એક એફી છે અને એક ઓ છે બરાબર. એફીનું પરમાણ્વીય દળ તમને આપ્યું છે 55.85 અને આનું આપ્યું છે 16 બરાબર. ધ્યાન રાખજો, પર્સન્ટેજ તમને આપી એફીના કેટલા છે? તો 69.9. ધ્યાન રાખજો, આ છે 69.9 અને
આ જે છે ઓક્સિજનના 30.1. ચલો પરમાણુના મોલ ગણીએ તો મેં તમને શીખવાડ્યું છે, આને આના વડે ભાગી દો તો 69.9/55.85 = બરાબર છે 30.1/16 કરીશો. ચલો મિત્રો સાદરૂપ આપો, 69.9/55.85 તો કેટલો આવે છે? તો લગભગ જવાબ 1.25 આવે છે. કેટલો આવે છે? 1.25. અને ઓક્સિજન માટે ગણતરી કરતા કેટલો આવશે? તો એ આવશે 1.88. ચાલો એક કામ પતી ગયું. જો આ ત્રણ વસ્તુ તો તમને આપેલી હશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ ત્રણ વસ્તુ આપણે ગણવાની. હવે નાનામાં નાનો ગુણોત્તર 1.25 છે, એના આપણે દરેકને ભાગીએ તો 1.25 / 1.25 કરીએ, બરાબર છે. અહીંયા 1.88/1.25 કરીએ તો મિત્રો અહીંયા 1 આવશે, અને અહીંયા બેનું સાદરૂપ આપો કેટલું આવશે મિત્રો જરા જુઓ તો 1. કેટલો આવે છે જોજો, બરાબર 1.5 આવે છે, બરાબર. તો 1.5, તો હવે એક્ઝેક્ટ 1.5 આવ્યા તો નજીકની સંખ્યા 1 ગણવી કે 2 ગણવી, પ્રશ્ન એનો ઉભો રહ્યો. અને આપણા સાદા ગુણોત્તરમાં અપૂર્ણાંક ચાલતો નથી એટલે આપણે અહીંયા કરી શકીશું, આને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે શું કરીએ તો આને 2 વડે ગુણીએ, આને 2 વડે ગુણીએ તો 1 × 2 = 2 કરી દો, અને 1.5 × 2 કરી દો તો 3 આવશે. સાદો ગુણોત્તર મતલબ પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર જોઈએ, કેવો ગુણોત્તર? અપૂર્ણાંક નહીં, કારણ કે 1.5 છે તો હું 1 પણ ના લઈ શકું કે 2 ના લઈ શકું, વિચારજો જરા. હા, જો 1.55 આવ્યો તો કદાચ 2 લઈ લોત, ખબર પડે છે, પણ એક્ઝેક્ટ 1.5 હોય એટલે પ્રોબ્લેમ થાય. અને એટલે અહીંયા આપણો સંયોજનનો પ્રમાણ સૂચક સૂત્ર મિત્રો શું બનશે? તો અહીંયા ચોક્કસ લખીશું કે આયર્નના ઓક્સાઇડનો, આયર્નના ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું લખી શકશો? તો Fe2 છે, ઓક્સિજન 3 છે, Fe2O3 આપણો ફાઇનલ જવાબ ગણાશે. એવું નહીં કે Fe1 અને O 1.5, પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર, બરાબર છે. તો આ થયો Fe, આ સ્વાધ્યાયનો દાખલો, તો મિત્રો ધ્યાન રાખજો. હવે બુકનું એક ગણેલું ઉદાહરણ છે, તમે જોજો અભ્યાસ કરજો જરા, એ ઉદાહરણ પણ આપણે અહીંયા ગણી લઈએ છીએ, બરાબર, એટલે તમને પછી કોઈ પ્રોબ્લેમ ના રહે, બરાબર. મિત્રો જુઓ એવો ને એવો, આ ચોથો દાખલો લખું છું પછી બાકીના તમારે ગણવાના. એક સંયોજન 24.27% કાર્બન, 4.07% હાઇડ્રોજન અને 71.65% ક્લોરિન, ધ્યાન રાખજો નવું તત્વ આવ્યું, ક્લોરિન ધરાવે છે. એનું મોલર દળ તમને આપ્યું છે 98.96, બરાબર છે. તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરો. હવે પરમાણ્વીય દળ તમને આપેલા છે એટલે એ જ લેવાના, ધ્યાન રાખજો. ના આપ્યું હોય તો કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ક્લોરિનનું 35.5, પણ અહીંયા તમને આપ્યા છે એ જ લઈશું, ધ્યાન રાખજો. તો તત્વો તમારી પાસે 3 છે મિત્રો, કાર્બન છે, હાઇડ્રોજન છે અને ક્લોરિન છે, ધ્યાન રાખજો. કાર્બનનું પરમાણ્વીય દળ તમને ખબર છે 12, હાઇડ્રોજનનું 1 છે અને ક્લોરિનનું, અરે સોરી, અહીંયા કાર્બનનું પરમાણ્વીય દળ 12.01 છે, હાઇડ્રોજનનું 1.008 આપેલું છે અને ક્લોરિનનું 35.453 છે, બરાબર. પર્સન્ટેજ તમને આપે લખી દી, તો કાર્બનના છે 24.27, હાઇડ્રોજન છે 4.07 અને ક્લોરિન છે 71.65, આ તમને આપ્યું છે. હવે પરમાણુના મોલ શોધવા માટે ટકાને કોના વડે ભાગવાના? પરમાણુ દળ.
तो 24.27 छेद मा 12.01 4.07 भाग्या 1.008 71.65 भाग्या 35.453। मित्रों आ बधानु सादरूप आपो जरा बराबर छे। तो पहेलानु सादरूप केटलू आवशे मित्रों? तो 2 पॉइंट केटलू आवे छे? 2.021 आवे छे, जरा चेक करशो। बीजानो सादरूप 4.07 भाग्या 1.008 तो ये केटलू आवे छे? तो 4.04 लगभग। अने छेल्लू छे एनु सादरूप आपवा जाओ तो केटलू आवे छे? तो 2.021 आ पण पहेलाने जेटलू 2.021 बराबर छे। चलो हवे सादो गुणोत्तर शोधवा माटे नानामां नानो गुणोत्तर आ अने आ छे, तो एना वडे दरेक गुणोत्तर भागीए। तो 2.021 भाग्या 2.021 बराबर 4.04 भाग्या 2.021 बराबर 2.021 भाग्या 2.021 बराबर। तो पहेलानु सादरूप जे आवशे ए लगभग 1 आवशे, ध्यान राखजो 1.0 लगभग समथिंग, ये तो क्लियर छे। आ 2.0 समथिंग 1.0 समथिंग, તો આની નજીકની પૂર્ણાંક સંખ્યા 1, 2 અને 1 માટે સ્પષ્ટ લખી શકીએ માટે સંયોજનનો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું લખશો? CH2Cl આ પ્રમાણ સૂચક સૂત્ર થયું, શું થયું? CH2Cl। હવે પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણીએ, ધ્યાન રાખજો। તો પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણવા માટે કેવું જરૂર નહીં, બધાને આંકડા ફિક્સ લેવા, તો આપણે સાદરૂપમાં જે હતા એ જ લઈએ। તો માટે પ્રમાણ સૂચક સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર કાર્બન કેટલા છે? 1, તો 1 × 12.01 મિત્રો આપેલું છે એટલે એ જ લઈશું આપણે। હાઇડ્રોજન 2 છે તો 2 × 1.008, ક્લોરિન 1 છે તો 1 × 35.453। તો મિત્રો સાદું આ રૂપ આપો જરા કેટલું થશે? તો સાદું રૂપ આપતા જવાબ કેટલો આવશે? 49.48 ગ્રામ, સીધું લખશું તો ચાર્જ 49.48 ગ્રામ સીધું લઈ લીધું મેં। હવે આણ્વીય દળ તમને આપ્યું છે કેટલું? 98.96। તો માટે હવે લખીએ આપણે, માટે ગુણક સંખ્યા n બરાબર શું લખશો? તો આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર 98.96 ભાગ્યા 49.48 બરાબર કેટલા આવશે મિત્રો? 2। મિત્રો માનો કે ગુણક સંખ્યા 1.96 આવી, 1.96 નહીં 2 લઈ લેવાના, નજીકનો પૂર્ણાંક જ લેવાનો। માટે આણ્વીય સૂત્ર બરાબર લખવું છે તો બરાબર n ગુણ્યા શું લખશો? પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n તરીકે 2 છે ગુણ્યા CH2Cl છે, તો બરાબર સૂત્ર શું આવશે? આનું સૂત્ર C2H4Cl2 બરાબર છે મિત્રો। આ પ્રકારના એક્ઝામ્પલ તમને ગમે ત્યાં મળે, ધ્યાન રાખજો, આવા જાતે ગણવાનો પ્રયત્ન કરજો જરા, બરાબર છે?
तो आवा प्रश्नों तमने हूं मानू त्या सुधी तमने क्या तकलीफ नहीं पड़े। ओके मित्रों, मैं जे रकम लखी बराबर समझो कि कैफीन नो आणविक 194 छे, तेमा वजन थी 28.9% नाइट्रोजन होय, तो कैफीन ना एक अणु में नाइट्रोजन परमाणु की संख्या शोधो। मित्रों एक्जाम्पल हूँ बे रीते गणाव छु, ध्यान रखो, विकल्प तो आप दीदा है, हूँ बे रीते गणाव छु, बने रीते बराबर समझो, तमने जे रीते अनुकूल आवे बराबर। पहली रीत में आप एक विचारी कि 100% જ્યારે કેફીન છે ત્યારે એનું પરમાણુ દળ કેટલું આવ્યું છે, અરે આણ્વીય દળ 194 છે, 100 194 છે, સમજી લો બરાબર છે। તો તમને 28.9% નાઇટ્રોજન હોય ત્યારે કેટલું હોય બરાબર છે, ધ્યાન રાખજો, વજનથી નાઇટ્રોજન આપ્યું છે એટલે આપણે નાઇટ્રોજનનું જ પ્રમાણ શોધીએ ને કે કેટલા ગ્રામ હશે બરાબર છે, તો સીધું આપણે લખી શકીએ ટૂંકમાં, ધ્યાન રાખજો કે અહીં આગળ 100% છે જ્યારે આણ્વીય દળ આપેલો મતલબ તો ખબર પડે છે ને, ત્યારે કેફીન છે 194 ગ્રામ, એટલે કે એની અંદર નાઇટ્રો આટલું છે બરાબર છે 100 એ। હવે એની અંદર નાઇટ્રોજન 100% તો સંયોજન છે, નાઇટ્રોજન કેટલા ટકા છે, 28.9% બરાબર છે, તો એ વખતે કેટલું પ્રશ્નાર્થ સીધે સીધું સાદરૂપ બરાબર શોર્ટમાં જ આપણે લઈએ છીએ, તો તમારી પાસે 28.9 × 194 / 100 તો બરાબર કેટલા આવશે, સાદરૂપ આપો જરા ખ્યાલ આવશે તમને, તો એ આવશે લગભગ કેટલું આવે છે 56.066 બરાબર છે, આટલા ગ્રામ નાઇટ્રોજન આવ્યો। હવે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા શોધી હોય તો તમને ખબર છે કે એનું જે વજન મળ્યું એને પરમાણુ દળો ભાગી નાખો બરાબર છે, તો માટે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા બરાબર નાઇટ્રોજનનું દળ છેદમાં એનનું પરમાણુય દળ, તો એનનું દળ તમને મળ્યું 56.066 નાઇટ્રોજન 14 છે, 14 × 56 લગભગ બરાબર જવાબ તમારો 4, એટલે વિકલ્પ તમારો આ સાચો છે મિત્રો બરાબર છે। માનો કે તમારે આ રીતે નથી ગણવું, ધ્યાન રાખજો, કારણ કે આણ્વીય દળ પ્રમાણે તમે ગણ્યું છે બરાબર છે, તો આપણી જોડે સીધું જ સૂત્ર છે એના ઉપરથી પણ ગણાય, તમને ખબર હોવી જોઈએ। આ બીજી રીતે હું લખું છું, ધ્યાન રાખજો, આ બીજી રીત, તો તમારે લખી દેવાનું કે એન ના 10% બરાબર નાઇટ્રોજન પરમાણુ સંખ્યા, મને ખબર નહીં એન કૌંસમાં એન નું પરમાણુ દળ × 100 બરાબર છેદમાં સંયોજન નું આણ્વીય દળ મૂકી દઈએ આપણે, એના ટકા તમને આપ્યા છે 28.9 બરાબર એન કૌંસમાં 14 × 100 આણ્વીય દળ 194 આપેલું છે બરાબર છે, તો માટે એન બરાબર 28.9 × 194 ધ્યાન રાખજો આવશે ભાગ્યા 14 × 100, તો માટે એન બરાબર 4 આવશે, એન લો એક્સ લો જે લેવ લઈ શકો અહીંયા મિત્રો ધ્યાન રાખજો, તો માટે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી 4 છે, ધ્યાન રાખજો કેટલી છે 4, એટલે આવા કોઈ પણ એમસીક્યુ તમને પૂછે તો તમને ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં બરાબર છે। મિત્રો આપણને આપ્યું છે કાર્બિનોલ, કાર્બિનોલ એટલે યાદ રાખજો મિથેનોલ છે, શું છે મિથેનોલ, જેનું સૂત્ર છે CH3OH બરાબર છે, એટલે આપણે લખી શકીએ છીએ કાર્બિનોલ નું આણ્વીય સૂત્ર બરાબર CH3OH
જે મિથેનોલ છે ધ્યાન રાખજો, શું છે? મિથેનોલ છે. હવે મિત્રો, આપણને 1.5% માટે તમને ખબર છે જ કે આણ્વીય સૂત્ર ગણો, આણ્વીય દળ ગણવું પડે, તો માટે મિથેનોલનો આણ્વીય દળ બરાબર લખીએ તો કેટલું થાય? કાર્બિનોલનો આણ્વીય દળ બરાબર 12 તો તમને ખબર છે કાર્બન 12 છે, 1 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. સીધું જ લખું છું બરાબર. તો 1 કૌંસમાં 12, 4 કૌંસમાં 1, 1 કૌંસમાં 16 બરાબર 12 + 4 + 16 તો બરાબર આવશે 32 યુ આવશે, અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ જે લખ્યું આપણે બરાબર મોલમાં લખીએ તો લખીશું ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે મારે કાર્બનના 1.5% તો હાઇડ્રોજન નહીં પૂછે, ઓક્સિજન નહીં પૂછી શકે મિત્રો, ધ્યાન રાખજો. તો માટે સી ના 1.5% બરાબર કાર્બન કેટલા છે? 1 છે, તો સીધું જ સી નું પરમાણ્વીય દળ ગુણ્યા 100 ભાગ્યા કાર્બિનોલ નું આણ્વીય દળ. બરાબર કાર્બન નું પરમાણ્વીય દળ કેટલું છે મિત્રો? તો 12 × 100 / કેટલું છે આણ્વીય દળ? હાલ જ ગણ્યું આપણે 32. તો બરાબર મિત્રો કેટલા આવશે? 1200 / 32 કરો તો જવાબ તમારો લગભગ કેટલો આવશે? 37.50%, એટલે તમારો જવાબ થશે બી. બરાબર છે મિત્રો. ચલો આ તો કાર્બન ના પૂછ્યા, પરીક્ષામાં જરૂર નહીં તમને કાર્બન ના પૂછે, હાઇડ્રોજન ના પણ પૂછી શકે, ઓક્સિજન ના પણ પૂછી શકે છે, એટલે ધ્યાન રાખશો જરા બરાબર. અને ચોકસાઈથી આવા હા આવું હોય ત્યારે તમને સૂત્ર ખબર હોવી જોઈએ, સૂત્રની ખબર નહીં હોય તો આવા એમસીક્યુ ખોટા પડશે બરાબર છે. મિત્રો અહીંયા તમને એક હાઇડ્રોકાર્બન 85.7% કાર્બન ધરાવે છે, ધ્યાન રાખજો. આ નીટનો પૂછાયેલો પ્રશ્ન છે બરાબર. જો 32 મિલીગ્રામ સંયોજન આટલા અણુ ધરાવતું હોય તો સંયોજનનું અણુ સૂત્ર શું હશે? બરાબર છે, ધ્યાન રાખજો. કેટલા અણુ તમને કયા છે? 3.01 × 10^20 છે, ધ્યાન રાખજો બરાબર છે. તો પહેલા તો આપણને આના ઉપરથી મિલીગ્રામ વજન આપ્યું છે. એક વસ્તુ યાદ રાખજો કે 6.022 × 10^23 હોય, 6.022 × 10^23 જો અણુ હોય તો એ એના આણ્વીય દળ જેટલું વજન થાય, એટલે પેલા આણ્વીય દળ નક્કી કરવું પડશે. તો મિત્રો આપણું સાદરૂપ સીધે સીધું છે, અહીંયા ધ્યાન રાખજો કે 3.01 × 10^20 બરાબર કેટલું? ધ્યાન રાખો અહીંયા જે છે આપણી ગણતરી, તો એના બરાબર કેટલું? તો 0.032 ગ્રામ, મિલીગ્રામ નહીં, મેં ગ્રામ લખ્યા, ધ્યાન રાખજો 32 મિલીગ્રામ, એના ગ્રામમાં ભૂલ આટલા થાય. તો માટે 6.022 × 10^23 કેટલા ગ્રામ? પ્રશ્નાર્થ. આટલા અણુ છે, ધ્યાન રાખજો આટલા અણુ, તો આટલા અણુ કેટલા ગ્રામ? તો બરાબર 6.022 × 10^23, ધ્યાન રાખજો 10^23 છે, 23 × 0.032 / 3.01 × 10^20. મિત્રો ધ્યાન રાખો. ચલો મિત્રો આટલાનું સાદરૂપ તમે આપો તો આણ્વીય દળ કેટલું આવશે? સીધે સીધું બોલો તો બરાબર 84 ગ્રામ × મોલ ઇન્વર્સ, આટલો તમારો જવાબ આવ્યો. હવે તમારે મૌખિક 4 વિકલ્પમાં ગણી જોવાનો કે 84 જવાબ સાનો થાય. તમે જુઓ અહીંયા કલમ 12 × 6 = 72 + 12 = 84 થઈ ગયો, તો બીજા જોવાની જરૂર નથી આપણે.
આનું 84 ના થાય, આનું ના થાય, આનું ના, આનું તો વધી જાય. એટલે તમારો જવાબ થશે એ. શું થશે જવાબ? સીધો વિચારો, બરાબર છે? એટલે આપણે લખી શકીએ, માટે 84 આણ્વીય દળ ધરાવતું સૂત્ર બરાબર C6H12, જે આપણો ફાઇનલ જવાબ છે મિત્રો. તો આ પ્રકારના એમસીક્યુ આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ઉપરથી ગણી શકીશું, બરાબર છે? પર્સન્ટેજ, બંધારણીય તત્વોની ટકાવારી ઉપરથી પણ ગણી શકાશે. થેન્ક યુ. ઓકે.